ધોરણ બે વિષય હિન્દી તેમાં છે આના પ્રશ્ન એક થી ત્રણ આપણે આગળના વિડીયોમાં જોયા હતા હવે આગળના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર ચાર પઢો શીખો ઓર લીખો વાંચો શીખો અને લખો નીચેના શબ્દ આપ્યા છે વાંચવાના છે પછી ટપકા કરીને લખવું છે એ જોડવાના છે અને એ જોડીને લખતા શીખીને નીચેની લીટીમાં લખવાના છે પહેલો શબ્દ છે ગાન પછી નીચે ટપકા કરીને ગાન લખ્યું છે એ પેન્સિલથી લખવાનું છે અને નીચે છે એ બે વખત લીટીમાં લખવાનું છે પાછો એને શબ્દ પછી છે આમ એ પણ એ જ રીતે ટપકા જોડીને લખવાનો છે અને પછી એમને બે વખત લખવાનો છે પછી છે તાલા તો એ પણ ટપકા જોડીને શબ્દ લખવાનો છે અને નીચે બે લીટીમાં તાલા લખવાનું છે પછી છે આગ તો એ પણ ટપકા જોડીને લખવાનો છે અને નીચે બે લીટીમાં આગ લખવાનું છે પછી છે કામ તો કામ પણ નીચે જોડીને લખવાનો છે ચાદર તો એ પણ પેલા ટપકા જોડીને લખતા શીખવાનો છે અને પછી બે વખત નીચે લખવાનો છે પછીનો શબ્દ છે બાજાર તો એ પણ ટપકા જોડીને લખી લખવાનો છે એ લખાય છે ટપકા છોડીને એટલે નીચે બે વખત પેન્સિલથી લખવાનું છે પ્રશ્ન નંબર શરૂ હોય એ સામે સાચાની નિશાની કરવાની છે એમાં વચ્ચે આપ્યો છે અને ફરતી કો કોબ્દ છે ઉદાહરણ તરીકે આવા જ લખ્યું છે તેની સામે રાઈટની નિશાની કરી છે તે રીતે આથી શરૂ થતા હોય એ શબ્દની સામે રાઈટની નિશાની કરવાની છે પછી લખ્યું છે આગ તો આથી શબ્દ શરૂ થાય છે તો એ ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પછી લખ્યું છે અનાર તો એ અથી શરૂ થાય છે તો એ ખાનામાં કાંઈ કરવાનું નથી પછી છે માલા તો એ માંથી ચાલુ થાય છે તો એમાં પણ કાંઈ કરવાનું નથી પછી છે આમ તો આથી શરૂ થયો તો એ ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પછીનો શબ્દ છે તાલા તો એ તથી શરૂ થયો તો એ ખાનામાં પણ કાંઈ કરવાનું નથી પછી છે પ્રશ્ન નંબર છ આકો તીરકી દિશામાં પટઘર શબ્દ બનાવો આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે વચ્ચે આપ્યો છે ફરતી કોર એક એક બબે અક્ષર આપ્યા છે અક્ષર બધા જોડીને આ સામે ખાનામાં લખવાનું છે ઉદાહરણ તરીકે આપ્યું આ મ તો એવી રીતના પછીનો અક્ષર આપ્યો છે ગ તો આ સાથે જોડીને લખવાનું આ ગ પછી એ પૂછે જ તો આ સાથે જોડીને આ જ પછી એ પૂછે કા એટલે આ સાથે જોડીને શબ્દ બનાવ છે આકાશ પછી છે દત એને આ સાથે જોડીને આ દત ને પછી એ પૂછે શા તો આ શા એ બધા શબ્દ એ રીતે જોડીને સામેના ખાનામાં લખવાના છે પ્રશ્ન નંબર સાત ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો ચિત્ર ઓળખીને તેનું નામ લખવાનું છે કાઉસમાં શબ્દ આપ્યા છે માલા ગાય તાલા અને ગાજર પછી નીચે ચાર ચિત્ર આપ્યા છે તો પેલું ચિત્ર ગાયનું છે તો ઉપર કોષ્ટકમાં બીજો શબ્દ છે ગાય તો એ ત્યાં ચિત્રની નીચે લખવાનું છે પછી છે માળા તો એને હિન્દીમાં શું કહેવાય માલા તો ઉપર કોષ્ટકમાં પેલો શબ્દ છે માલા તો એની નીચે લખવાનું છે પછી છે ગાજર ગાજરને હિન્દીમાં ગાજર જ કહેવાય એ કોષ્ટકમાં ચોથો શબ્દ છે તો ગાજર ચિત્ર આપ્યું છે ગાજરનું એની નીચે ગાજર લખવાનું છે પછી છે તાળું તો તાળું છે એને હિન્દીમાં તાલા કહેવાય તો ઉપર કોષ્ટકમાં ત્રીજો શબ્દ તાલા લખ્યો છે એ તાળુના ના ચિત્ર નીચે લખવાનો છે